वेलकम स्टूडेंट्स, चैप्टर 6, व्हीकल इतना उपयोग एप्लीकेशन ऑफ डेरिवेटिव, एक्सरसाइज 6, एग्जांपल नंबर 1, नीचे ना विधेयों ना आसन्न मूल्यों शोधो विकलन नो उपयोग करीने 17/81^1/4। तो मित्रों पहला अही एफ एक्स बराबर अही एक्स मूकी लईसू एट्ले एफ एक्स इज इक्वल टू एक्स रेस टू 1/4 धारीसू माटे एफ एक्स नो एक्स अपेक्ष विकलन करीसू एफ डेस एक्स इज इक्वल टू एक्स रेस टू एन प्रमाणे विकलन 1/4 एक्स रेस टू 1/4 माइनस 1 इक्वल टू 1/4 एक्स रेस टू माइनस 3/4 ऋण घात छेद में लखीसू एटले धन घात लखाशे माटे 1/4 इंटू छेद में एक्स रेस टू 3/4। हवे मित्रों आपणे जेनु आसन मूल्य शोधवानुं छे जे 17/81 छे ए 17/81 ने एक्स प्लस डेल्टा एक्स तरीके दर्शावा माटे नजीकनी एवी किंमत लईशुं 17/81 नी नजीकनी एवी किंमत लईशुं जेनुं चतुर्थ मूळ निकळी शके कारण के एफ एक्स धार्युं छे एक्स रेस टू 1/4। तो आनी नजीकनी किंमत 16/81 लईए तो एमां एक उमेरता 1/1/81 કરીશું તો 17/81 થશે માટે આપણે 16/81નું ચતુર્થ મૂળ નીકળી શકે છે માટે એને એક્સ કહીશું અને આને ડેલ્ટા એક્સ કહીશું તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/81। હવે સૂત્ર મૂકીશું એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇન્ટુ એફ ડેસ એક્સ। મિત્રો અગાઉ જ્યારે આ એક્ઝામ્પલ ગણ્યા હતા ત્યારે આપણે ડેલ્ટા વાય અલગ શોધ્યું હતું અને પછી આમાં કિંમત મૂકી હતી, વાત એની એ જ છે એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ એફ એક્સ અને પછી અહીંયા ડેલ્ટા વાય અલગથી શોધીને ગણતરી કરી હતી। આ રીતે સીધું સૂત્ર મૂકીને સીધી ગણતરી કરો તો પણ ચાલે। હવે એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ एफ एक्स इज इक्वल टू एक्स रेस टू 1/4 माटे एफ एक्स प्लस डेल्टा एक्स इज इक्वल टू एक्स प्लस डेल्टा एक्स रेस टू 1/4 एफ एक्स इज इक्वल टू एक्स रेस टू 1/4 प्लस डेल्टा एक्स अने एफ डेस एक्स आपणे शोध्यू 1/4 एक्स रेस टू 3/4। बधी किंमतों मूक्या पछी आ एक्स प्लस डेल्टा एक्स रेस टू 1/4 एटले 17/81 एक्स प्लस डेल्टा एक्स इज इक्वल टू 17/81 रेस टू 1/4 इक्वल टू एक्स एटले 16/81 रेस टू 1/4 प्लस डेल्टा एक्स नी किंमत डेल्टा एक्स इज इक्वल टू 1/81 અને છેદમાં 4 ઇન્ટુ એક્સની કિંમત એક્સ ઇઝ ઇક્વલ ટુ 16/81 રેસ ટુ 3/4। સાદું રૂપ આપવા માટે 16/81ને લખીશું 2/3 હોલ રેસ ટુ 4 હોલ રેસ ટુ 1/4 પ્લસ 1/81 ઇન્ટુ 4 ઇન્ટુ ફરી પાછું 16/81 એટલે 2/3 આખાનો 4 ઘાત અને હોલ રેસ ટુ 3/4 લખીશું 4 ઘાત કેન્સલ થશે, અહીં પણ 4 ઘાત કેન્સલ થશે। હવે 2/3નો 1 ઘાત એટલે 2/3 પ્લસ 1/81 ઇન્ટુ 4 ઇન્ટુ 2નો ઘન છેદમાં 3નો ઘન 8/27 2/3 પ્લસ આનું સાદું રૂપ આપતા 1/96 3 અને 96નો લસાઅ 96 માટે અહીં સાદું રૂપ આવશે 65 ઇક્વલ ટુ 65/96 ઇઝ ઇક્વલ ટુ 0.677 આસન્ન મૂલ્ય મળે છે। બી 33^-1/5નું આસન્ન મૂલ્ય શોધવા માટે વાય ઇક્વલ ટુ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીં એક્સ મૂકતા એક્સ રેસ ટુ 1/5 ધારી લઈશું, એફ એક્સનું એક્સ અપેક્ષ વિકલન કરીને એફ ડેસ એક્સ મેળવીશું એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ એન પ્રમાણે વિકલિત 1/5 એક્સ રેસ ટુ 1/5 -1 ઇક્વલ ટુ 1/5 એક્સ રેસ ટુ આનું સદરૂપ 6/5 ઋણ ઘાત છેદમાં લખીશું ધનઘાત થશે માટે 1/5 અને આ ઋણ ઘાત છેદમાં લખીશું એક્સ રેસ ટુ 6/5ને આપણે લખીશું એક્સ રેસ ટુ 1/5 હોલ રેસ ટુ 6। હવે આપણે 33ની નજીકની કિંમત એવી લઈશું જેનું પંચમૂળ નીકળી શકે કારણ કે આપણે એક્સ રેસ ટુ 1/4 એક્સ રેસ ટુ 1/5 તરીકે એફ એક્સને ધારેલું છે તો માટે
33 इक्वल टू 32 नो पंचमूल 2 थाई माटे 33 इक्वल टू 32 प्लस 1 એટલે કે x प्लस डेल्टा x ને આપણે આ રીતે બે કિંમતોના સરવાળા સ્વરૂપે દર્શાવીશું જ્યાં x is equal to 32 અને डेल्टा x is equal to 1 હવે સૂત્ર મૂકીશું fx प्लस डेल्टा x is equal to fx प्लस डेल्टा x into f dash x एफ एक्स प्लस डेल्टा एक्स एट्ले मूल रकम 33 रेस टू माइनस 1/5 इक्वल टू एफ एक्स इज इक्वल टू एक्स रेस टू माइनस 1/5 प्लस डेल्टा एक्स इज इक्वल टू 1 और एफ डेस एक्स इज इक्वल टू माइनस 1/5 और छेद में एक्स रेस टू 1/5 होल रेस टू 6 माटे 33 रेस टू माइनस 1/5 इक्वल टू આ ઋણ ઘાત છે છેદમાં લખીશું એટલે ધન ઘાત લખાશે અને એક્સની વેલ્યુ 32 મૂકી દઈશું તો અહીં ઋણ ઘાત છેદમાં લઈ ગયા માટે એક્સ રેસ ટુ 1/5 એક્સની કિંમત 32 મૂકતા 32 રેસ ટુ 1/5 આ માઇનસ અને પ્લસ એટલે માઇનસ 1/5 અને છેદમાં એક્સની કિંમત 32 હોલ રેસ ટુ 1/5 આખાનો 6 ઘાત લખીશું હવે 32 બરાબર બંને જગ્યાએ 32 ઇઝ ઇક્વલ ટુ 2 રેસ ટુ 5 લખીશું માટે 5 ઘાત અહીં પણ કેન્સલ થશે અહીં પણ કેન્સલ થશે સાદું રૂપ આપીશું 1/2 માઇનસ 1ના છેદમાં 5 ઇન્ટુ 2 રેસ ટુ 6 એટલે 64 1/2 માઇનસ આ બંનેનો મલ્ટિપ્લિકેશન 3 to 0 સાદું રૂપ આપીશું 159/3 to 0 ઇઝ ઇક્વલ ટુ 0.497 33 રેસ ટુ માઇનસ 1/5નું આસન્ન મૂલ્ય આ પ્રમાણે મળશે એક્ઝામ્પલ નંબર 2 જોઈશું સાબિત કરો કે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ અપોન એક્સ ને એક્સ ઇક્વલ ટુ ઈ આગળ મહત્તમ મૂલ્ય છે આ કિંમત આગળ એફ એક્સને મહત્તમ મૂલ્ય છે એવું સાબિત કરવા માટે આપણે એફ ડબલ ડેસ ઈ લેસ ધેન 0 બતાવીશું કારણ કે તો જ મહત્તમ મૂલ્ય મળશે તો અહીં પહેલાં એફ એક્સ પરથી એફ ડેસ એક્સ મેળવવા માટે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ અપોન એક્સ જ્યાં એક્સ ગ્રેટર ધેન 0 લખીશું કારણ કે જે વિધેય આપ્યું છે એમાં લોગ વિધેય છે અને ઋણ સંખ્યાનો લોગ અસ્તિત્વ ધરાવતો ન હોવાથી આપણે લખી શકીએ એક્સ ગ્રેટર ધેન 0 એક્સ અપેક્ષ વિકલન કરીશું માટે એફડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ભાગાકારની રીતે વિકલન યુ બાય વી હોલ ડેસ ઇઝ ઇક્વલ ટુ વી યુ ડેસ માઇનસ યુ વી ડેસ અપન વી સ્ક્વેરનો ઉપયોગ કરીશું એક્સ ઇન્ટુ લોગ એક્સનો વિકલિત 1/x માઇનસ લોગ એક્સ ઇન્ટુ એક્સનો વિકલિત 1/x સ્ક્વેર એફડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ એક્સ કેન્સલ થશે 1 - લોગ એક્સ અપન એક્સ સ્ક્વેર હવે એફડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈશું અને એક્સનું મૂલ્ય મેળવીશું 1 - લોગ એક્સ અપન એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 માટે 1 - લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 માટે લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માટે લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ ઇ ટુ ધ બેઝ ઇ માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ મળે છે હવે એફ ડબલ ડેસ એક્સ મેળવીશું અને એમાં એક્સનું મૂલ્ય ઈ મૂકીશું અને લેસ ધેન 0 મળે છે એવું બતાવીશું એફ ડબલ ડેસ એક્સ મેળવવા માટે એફ ડેસ એક્સનું ફરી પાછું વિકલન કરીશું એફ ડેસ એક્સ 1 - લોગ એક્સ અપોન એક્સ સ્ક્વેર તો યુ બાય વી પ્રમાણે ફરીથી વિકલન કરીશું એફ ડબલ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ છેદમાં એક્સ સ્ક્વેર એમ જ અંશમાં 1 - લોગ એક્સનો વિકલિત 0 - 1/x માઇનસ છેદમાં અંશ એમ જ એટલે 1 - લોગ એક્સ એમ જ અને એક્સ સ્ક્વેરનો વિકલિત 2x અપન એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર એટલે એક્સ રેસ ટુ 4 એક વખત એક્સ કેન્સલ થશે માઇનસ એક્સ માઇનસ 2x - પ્લસ 2x લોગ એક્સ અપોન એક્સ રેસ ટુ 4 માઇનસ એક્સ માઇનસ 2x માઇનસ 3x પ્લસ 2x લોગ એક્સ અપોન એક્સ રેસ ટુ 4 2 લોગ એક્સ બંનેમાંથી એક્સ કોમન લઈશું જે છેદ સાથે ઉડી જશે 2 લોગ એક્સ માઇનસ 3 અપોન એક્સ ક્યુબ રહેશે હવે એફ ડબલ ડેસ એક્સમાં એક્સની જગ્યાએ ઈ મૂકીશું કારણ કે એક્સ ઇક્વલ ટુ ઈ માટે એફ ડબલ ડેસ ઈ મેળવીશું એક્સની જગ્યાએ ઈ મૂકતા 2 લોગ ઈ માઇનસ 3 અપોન ઈ ક્યુબ હવે લોગ ઈ ટુ ધ બેઝ ઈ 1 મળે 2 - 3 -1 અપોન ઈ ક્યુબ લેસ ધેન 0 મળે માટે એક્સ ઇક્વલ ટુ ઈ માટે એફ ડબલ ડેસ ઈ લેસ ધેન 0 હોવાથી એફ એ એક્સ ઇક્વલ ટુ ઈ આગળ સ્થાનીય મહત્તમ છે એવું સાબિત થાય છે હવે આપણે એવું બતાવીશું કે એક્સનું આ એકમાત્ર મૂલ્ય શક્ય છે
એટલે કે નિર્ણાયક સંખ્યા એક જ મળે છે એવું બતાવવા માટે આપણે વિવૃત અંતરાલ 0 થી ઇન્ફિનિટી, કારણ કે અહીં આપણે લોગ વિધેય હોવાને કારણે એક્સ ગ્રેટર દેન 0 માટે જ વિધેય વ્યાખ્યાયિત થશે, માટે એક્સ ગ્રેટર દેન 0 નો મતલબ વિવૃત અંતરાલ 0 ટુ ઇન્ફિનિટીમાં એફ વિકલનીય વિધેય હોવાથી સતત છે, અને એટલા જ માટે વિવૃત 0 ટુ ઇન્ફિનિટીમાં એફને એક્સ ઇક્વલ ટુ ઈ આગળ એક જ નિર્ણાયક સંખ્યા ઈ મળે છે, માટે એફ એ એક્સ ઇક્વલ ટુ ઈ આગળ વૈશ્વિક મહત્તમ છે, માટે સાબિત થાય છે કે આપેલ વિધેય એફ એક્સને એક્સ ઇક્વલ ટુ ઈ આગળ મહત્તમ મૂલ્ય છે. એક્ઝામ્પલ નંબર 3, એક સમદ્વિ બાજુ ત્રિકોણના આધારનું માપ બી છે તથા તેની બે સમાન લંબાઈની બાજુઓના માપ 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે ઘટી રહ્યા છે. જ્યારે આ ત્રિકોણની બે સમાન બાજુઓના માપ આધારના માપ જેટલા થાય ત્યારે તે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી ઘટે છે એ બતાવવાનું છે. તો અહીં ત્રિકોણ એબીસી સમદ્વિભુજ ત્રિકોણ દોરીશું, જેમાં એબી અને એસીના માપ સમાન છે, ધારી લઈશું એક્સ છે. ધારો કે સમદ્વિ બાજુ ત્રિકોણ એબીસીમાં એબી ઇક્વલ ટુ એસી ઇઝ ઇક્વલ ટુ એક્સ તથા એમાંથી રેખાખંડ બીસી પર લંબ દોરેલ છે, એડી લંબ બીસી. હવે આપણને આપેલ છે કે જે બાજુઓના માપ સમાન છે, એટલે કે એબી અને એસીના માપ જે સમાન છે, તે બંને બાજુઓના માપ 3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરે ઘટી રહ્યા છે સમયને સાપેક્ષ, કારણ કે સેકન્ડ છે માટે સમયને સાપેક્ષ આ બાજુઓના માપ ઘટી રહ્યા છે, અને બાજુઓ માટે એક્સ ધારેલ છે, સમયને સાપેક્ષ ઘટે છે, માટે ડીએક્સ બાય ડીટી આપ્યું છે 3, પરંતુ ઘટી રહ્યા છે માટે ઋણ ચિહ્ન લઈશું, માટે ડીએક્સ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ -3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. હવે ત્રિકોણ એબીસીનો વેધ રેખાખંડ એડીની લંબાઈ મેળવીશું. એડી મેળવવા માટે આ કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીશું પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે, કારણ કે આ ખૂણો કાટખૂણો થશે. માપ ખૂણો એડીસી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 હોવાથી પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે એડી સ્ક્વેર અથવા તો એડી ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ કર્ણનો વર્ગ એટલે એક્સનો વર્ગ માઇનસ આ બાજુનો વર્ગ એટલે બી સ્ક્વેર બાય 4 મળશે. હવે પાયાની ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખીશું, એ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો અહીંથી આખું, ધારો કે પાયાની લંબાઈ બી છે, માટે 1/2 પાયાની લંબાઈ બી ઇન્ટુ વેધની લંબાઈ અહીં આપણે મેળવી રૂટ એક્સ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 4. સાદુરૂપ આપીશું, અહીં લસા 4 નીચે છેદમાં આવશે, પરંતુ 4નું રૂટ નીકળશે એટલે 2, આ 2 સાથે મલ્ટીપ્લાય થઈને 4 લખાશે, બી બાય 4 અને રૂટ 4x² માઇનસ બી સ્ક્વેર. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સમયને સાપેક્ષ વિકલન કરીશું, બંને બાજુ ટી સાપેક્ષ વિકલન, ડીએ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ બી બાય 4 અચળ. અહીં એક્સ વાંચતા રૂટ એક્સનો વિકલિત 1/2 રૂટ એક્સ ઇન્ટુ હજી એક્સ તરીકે જે છે એનું વિકલન બાકી, 4x² વિકલિત 8x ઇન્ટુ એક્સનો ટીને સાપેક્ષ એટલે ડીએક્સ બાય ડીટી. તો વિદ્યાર્થી મિત્રો અહીં ભૂલ કરે છે, ઇન્ટુ ડીએક્સ બાય ડીટી લખવાનું જો ભૂલી જશો તો ખોટું પડશે, કારણ કે એક્સ સાપેક્ષ વિકલન નથી કરવાનું, ટી સાપેક્ષ વિકલન કરવાનું છે, માટે 4x² વિકલન 8x કર્યા પછી એક્સનું ટી સાપેક્ષ ડીએક્સ બાય ડીટી, અને બી સ્ક્વેર બી અચળ હોવાથી એનો વિકલિત 0 લખવાની જરૂર નથી, 4 × 2 8 સાથે કેન્સલ થશે, માટે બાકી રહ્યું બી ઇન્ટુ એક્સની વેલ્યુ મૂકીશું, એક્સ ઇક્વલ ટુ આપણે અહીં લખ્યું છે એ પ્રમાણે એબી અને એસી બાજુનું માપ એક્સ છે. તો અહીં આપણને આપેલ છે, જ્યારે ત્રિકોણની બે સમાન બાજુઓના માપ 18 જેટલા થાય, એનો મતલબ સમાન બાજુઓના માપ એક્સનું મૂલ્ય 18 બી જેટલું થાય, ત્યારે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી ઘટે છે એટલે ડીએ બાય ડીટી ઘટવાનો દર મેળવવાનો છે. તો અહીં ડીએ બાય ડીટી મેળવ્યા પછી ડીએ બાય ડીટી એટ એક્સ ઇક્વલ ટુ બી, કારણ કે જે સમાન બાજુના માપ છે તે એક્સ છે અને આધારનું માપ બી છે, તો એક્સ અને બી સમાન થાય,
तो अहीं बी एमज रहेशे एक्स इक्वल टू बी अने डीएक्स बाय डीटी छे माइनस थ्री अपॉन स्क्वेर रूट ऑफ फोर इंटू एक्स इक्वल टू बी मूकीशू बी स्क्वेर माइनस बी स्क्वेर बी माइनस थ्री बी स्क्वेर छेद में फोर बी स्क्वेर माइनस बी स्क्वेर एट्ले थ्री बी स्क्वेर रूट एट्ले रूट थ्री और बी स्क्वेर रूट एट्ले बी बी कैंसल थे रूट थ्री आ थ्री साथ उड़ी जैसे माटे माइनस रूट थ्री बी मळशे। माइनस चिन्ह सूचवे छे के क्षेत्रफळ घटे छे, घटे छे एटले ऋण निशानी आवशे, माटे त्रिकोणनुं क्षेत्रफळ घटवानो दर रूट थ्री बी सेंटीमीटर स्क्वेर प्रति सेकंड। एक्जाम्पल फोर, वक्र एक्स स्क्वेर इज इक्वल टू फोर वाईना बिंदु वन टू माथी पसार थता अभिलंबनुं समीकरण मेळववा माटे एक्स स्क्वेर इज इक्वल टू फोर वाई वक्रना समीकरणनुं बंने बाजू विकलन करता, बंने बाजू एक्स सापेक्ष विकलन, एक्स स्क्वेरनो विकलित टू एक्स, फोर इंटू वाईनो विकलित डीवाय बाय डीएक्स, माटे डीवाय बाय डीएक्स इज इक्वल टू एक्स बाय टू मळशे। हवे डीवाय बाय डीएक्स एट वन टू बिंदु, तो अहीं वन टू बिंदु आगळ स्पर्शकनो ढाळ मळशे। dy बाय dx एट वन टू एनो मतलब वन टू बिंदु आगळ स्पर्शकनो ढाळ, x ની જગ્યાએ वन મૂકીશું તો वन बाय टू મળશે। હવે સ્પર્શકને લંબ અભિલંબ હોય છે માટે વન ટુ આગળ અભિલંબનો ઢાળ એટલે કે માઇનસ વન અપન ડીવાય બાય ડીએક્સ એટ વન ટુ, માટે માઇનસ વન અપન વન બાય ટુ જે મળશે માઇનસ ટુ। હવે અભિલંબનો ઢાળ માઇનસ ટુ મળ્યો અને બિંદુ વન ટુ છે, ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીશું। માઇનસ ટુ ઢાળવાળા અને વન ટુમાંથી પસાર થતા અભિલંબનું સમીકરણ વાય માઇનસ વાય વન ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ વન પ્રમાણે વાય માઇનસ ટુ ઇક્વલ ટુ માઇનસ ટુ ઇન્ટુ એક્સ માઇનસ વન, સાદુરૂપ વાય માઇનસ ટુ ઇક્વલ ટુ માઇનસ ટુ એક્સ પ્લસ ટુ। माइनस टू एक्स आ तरफ लेता टू एक्स प्लस वाय और टू आ तरफ माइनस टू माइनस टू माइनस फोर इक्वल टू जीरो, जे मांगेल अभिलंबनु समीकरण छे। एक्जाम्पल फाइव, एक्स इक्वल टू ए कॉस थीटा प्लस ए थीटा साइन थीटा और वाय इज इक्वल टू ए साइन थीटा माइनस ए थीटा कॉस थीटा प्रचल समीकरणवाला वक्रना थीटा बिंदु आगळनो अभिलंब उगम बिंदु थी अचल अंतरे आवेलो छे तेम साबित करवानो छे। अहीं एक्सनु मूल्य ए कॉस थीटा प्लस ए थीटा साइन थीटा અને વાયનું મૂલ્ય, તો બંનેમાં થીટા પ્રચલ છે, એક્સ અને વાય પ્રચલ થીટાના સ્વરૂપમાં આપેલ છે, માટે ડીએક્સ બાય ડી થીટા અને ડીવાય બાય ડી થીટા મેળવ્યા પછી પ્રચલ વિધેયના વિકલનના નિયમનો ઉપયોગ કરીશું। બંને બાજુ થીટા સાપેક્ષ વિકલન કરતા ડીએક્સ બાય ડી થીટા ઇક્વલ ટુ એ ઇન્ટુ કોસ થીટાનો વિકલન માઇનસ સાઇન થીટા પ્લસ એ અચળ, હવે આ બે વિધેયના ગુણાકારની રીતે વિકલન, થીટા એમ જ સાઇન થીટાનો વિકલિત કોસ થીટા પ્લસ સાઇન થીટા એમ જ થીટાનો થીટા સાપેક્ષ વન, માટે માઇનસ એ સાઇન થીટા પ્લસ એ થીટા કોસ થીટા પ્લસ એ સાઇન થીટા પ્લસ એ સાઇન થીટા માઇનસ એ સાઇન થીટા સાથે કેન્સલ થતાં ડીએક્સ બાય ડી થીટા મળશે એ થીટા કોસ થીટા। હવે વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા માઇનસ એ થીટા કોસ થીટાનું બંને બાજુ થીટા સાપેક્ષ વિકલન કરતાં ડીવાય બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ એ અચળ સાઇન થીટાનો વિકલિત થીટાને સાપેક્ષ કોસ થીટા માઇનસ એ અચળ બે વિધેયના ગુણાકારનું વિકલન, કૌંસમાં લખીશું કારણ કે આગળ માઇનસ અને એ છે, થીટા એમ જ કોસ થીટાનો વિકલિત માઇનસ સાઇન થીટા પ્લસ કોસ થીટા એમ જ થીટાનો થેટા સાપેક્ષ વિકલિત વન, એ કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ એ થીટા સાઇન થીટા માઇનસ ઇન્ટુ પ્લસ માઇનસ એ કોસ થીટા, માઇનસ એ કોસ થીટા પ્લસ એ કોસ થીટા સાથે ઉડી જશે, માટે ડીવાય બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ એ થીટા સાઇન થીટા। પ્રચલ વિધેયના વિકલનના નિયમ અનુસાર ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડી થીટા અપોન ડીએક્સ બાય ડી થીટા, એ થીટા સાઇન થીટા અપોન એ થીટા કોસ થીટા, એ કેન્સલ થશે, થીટા કેન્સલ થશે, સાઇન થીટા અપોન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા। માટે થીટા બિંદુ આગળ અભિલંબનો ઢાળ મેળવીશું, આ જે મળ્યું ડીવાય બાય ડીએક્સ એ સ્પર્શકનો ઢાળ થયો, માટે થીટા બિંદુ આગળ અભિલંબનો ઢાળ બરાબર આના વિરોધીનો વ્યસ્ત થશે, એટલે કે માઇનસ વન અપન ટેન થીટા લખીશું, કારણ કે માઇનસ વન અપન ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ વન અપન ટેન થીટા ઇક્વલ ટુ માઇનસ કોટ થીટા। અભિલંબનો ઢાળ મળી ગયો,
અને બિંદુ તરીકે આપણને જે એક્સ અને વાય આપ્યા છે એ લઈશું. એક્સ કોમા વાય ઇક્વલ ટુ એ કોસ થીટા એ થીટા સાઇન થીટા કોમા એ સાઇન થીટા માઇનસ એ થીટા કોસ થીટા. તો બિંદુ અને ઢાળ છે માટે ઢાળ બિંદુ સમીકરણ પ્રમાણે થીટા બિંદુએ માંગેલ અભિલંબનું સમીકરણ વાય માઇનસ વાય વન ઇઝિકલ ટુ એમ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ વન પ્રમાણે વાય માઇનસ વાય વન એટલે કે સાઇન થીટા માઇનસ એ થીટા કોસ થીટા ઇક્વલ ટુ એમ એમ ઇક્વલ ટુ માઇનસ કોટ થીટા ઇન્ટુ એક્સ માઇનસ એક્સ વન ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા પ્લસ એ થીટા સાઇન થીટા. માટે વાય માઇનસ એ સાઇન થીટા માઇનસ માઇનસ પ્લસ એ થીટા કોસ થીટા ઇક્વલ ટુ માઇનસ કોસ થીટા અપન સાઇન થીટા ઇન્ટુ બ્રેકેટ એક્સ માઇનસ એ કોસ થીટા માઇનસ એ થીટા સાઇન થીટા. હવે સાદુરૂપ આપીશું, આ સાઇન થીટા આ બધા પદો સાથે ગુણાશે અને આ માઇનસ કોસ થીટા આ બધા પદો સાથે ગુણતા બંને બાજુથી એ થીટા કોસ થીટા સાઇન થીટા કેન્સલ થશે. માઇનસવાળું પદ આ તરફ આવશે પ્લસ થશે, પછી વાયવાળું પદ લખીશું અને આ પદ આ તરફ લેતા એ સાઇન સ્ક્વેર થીટા પ્લસ એ કોસ સ્ક્વેર થીટામાંથી એ કોમન ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા વન થશે. માટે આપણને સમીકરણ મળશે એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા ઇક્વલ ટુ એ જે માંગેલ અભિલંબનું સમીકરણ છે. હવે આપણે મેળવવાનું છે આ અભિલંબનું ઉગમ બિંદુથી અચળ અંતર છે. આપણે સાબિત કરવાનું છે કે અભિલંબ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલો છે. માટે અભિલંબનું ઉગમ બિંદુ ઝીરો ઝીરોથી લંબ અંતર મેળવવાનું છે. માટે ઝીરો ઝીરો બિંદુનું આ અભિલંબથી લંબ અંતર એને આ તરફ લાવીને લખીશું, કારણ કે આ જે રેખાનું અભિલંબનું સમીકરણ છે એને આપણે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો સ્વરૂપમાં લખીશું. આપણે શીખી ગયા ઉગમ બિંદુનું એટલે કે ઝીરો ઝીરોનું રેખા એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ ટુ ઝીરોથી લંબ અંતર મોડ સી અપન રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્રમાણે. તો આ લંબ અંતરનું સૂત્ર ઇમ્પ્લાઇઝ પી ઇક્વલ ટુ મોડ સી એટલે મોડ માઇનસ એ અપન રૂટ એ સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર થીટા પ્લસ બી સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર થીટા, પરંતુ કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા વન. માટે પી ઇક્વલ ટુ મોડ એ જે થીટા પર આધારિત ન હોવાથી થીટા ચલ છે અને હવે જે મૂલ્ય મળ્યું એમાં થીટા નથી મળ્યું માટે થીટા પર આધારિત ન હોવાથી અચળ છે. એક્ઝામ્પલ નંબર સિક્સ, કયા અંતરાલમાં વિધેય એફ એક્સ ઇઝક્વલ ટુ ફોર સાઇન એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ એક્સ કોસ એક્સ અપન ટુ પ્લસ કોસ એક્સ. બે પ્રશ્નો છે, ચુસ્ત રીતે વધે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરવાનું છે. અને આપણને જે અંતરાલ આપ્યો છે કે ચેક કરવાનું છે સંવૃત ઝીરોથી ટુપાઈના કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે. મોસ્ટ એમ્પી દાખલો છે મિત્રો, બોર્ડની એક્ઝામમાં પૂછાયેલ ગયેલ છે, ધ્યાનથી સમજીશું. એફ એક્સ આપ્યું છે, લખ્યા પછી એનું એક્સ સાપેક્ષ વિકલન કરવા માટે યુ બાય વીની રીતે વિકલન કરીશું. એફ ડેસ એક્સ ઇઝ ઇક્વલ ટુ વી એમ જ છેદ એમ જ ટુ પ્લસ કોસ એક્સ ઇન્ટુ અંશનો વિકલિત ફોર અચળ સાઇન એક્સનો વિકલિત કોસ એક્સ માઇનસ ટુ એક્સનો વિકલિત માઇનસ ટુ માઇનસ હવે બ્રેકેટમાં લખવાનું આ બે વિધેયના ગુણાકારનું વિકલન એક્સ એમ જ અને કોસ એક્સનું વિકલન માઇનસ સાઇન એક્સ. માટે અહીં પ્લસ એક્સ સાઇન એક્સ આવશે, પછી માઇનસ કોસ એક્સ એમ જ અને એક્સનો વિકલિત વન આવશે, છેદમાં સોરી પ્લસ અંશનું વિધેય એમ જ અને છેદનો વિધેયનો વિકલિત કોસ એક્સનો વિકલિત માઇનસ સાઇન એક્સ થાય છે. માટે વચ્ચે ચિહ્ન જે માઇનસ આવે અને આ કોસ એક્સનો વિકલિત માઇનસ સાઇન એક્સનું માઇનસ માટે વચ્ચે પ્લસ થશે, બાકી તો માઇનસ આવે, કારણ કે આપણે શીખી ગયા યુ બાય વી હોલ ડેસ ઇઝ ઇક્વલ ટુ વી યુ ડેસ માઇનસ યુ વી ડેસ અપોન વી સ્ક્વેર. તો વચ્ચે જો માઇનસ છે તે આ માઇનસ સાથે પ્લસ થઈ ગયું, છેદમાં છેદનો સ્ક્વેર. સાદુરૂપ આપીશું તો સાદુરૂપ આપણને આ પ્રમાણે મળશે. હજી રૂપાંતર કરીશું, અહીં ફોર કોસ એક્સ માઇનસ ફોર પ્લસ થ્રી કોસ સ્ક્વેર એક્સ અને આ સાઇન સ્ક્વેર એક્સ બરાબર વન માઇનસ કોસ સ્ક્વેર એક્સ લખતા આગળ ફોર હોવાથી ફોર માઇનસ ફોર કોસ સ્ક્વેર એક્સ પ્લસ ફોર અને માઇનસ ફોર ઉડી જશે. ફોર કોસ એક્સ
3 cos square x minus 4 cos square x minus cos square x upon 2 plus cos x whole square. માટે f dash x is equal to આ બંને માંથી cos x common 4 minus cos x upon 2 plus cos x whole square પરિણામે 1 કહીશું. હવે આપણા બે પ્રશ્નોના આન્સર આપવાના છે. ચુસ્ત રીતે વધે એવો અંતરાલ અને ચુસ્ત રીતે ઘટે તેવો અંતરાલ મેળવવા માટે આપણે શીખી ગયા કે જો એફ ડેશ એક્સ ગ્રેટર દેન ઝીરો હોય તો આપેલ વિધેય એફ એક્સ વધતું વિધેય થાય. માટે એફ ડેશ એક્સ ગ્રેટર દેન ઝીરો થવા માટે આ આખું ગ્રેટર દેન ઝીરો હોવું જરૂરી છે, પરંતુ એમાંથી આ તો ધન જ છે ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર માટે, અને કોસેક્સનો વિસ્તાર માઇનસ વન ટુ વન હોવાથી માઇનસ કોસેક્સનો વિસ્તાર શોધવા માટે ચિહ્ન બદલીશું. એટલે પ્લસ વન, અહીં માઇનસ અને અહીં માઇનસ વન. હવે ફોર માઇનસ કોસેક્સ લાવવા માટે ફોર ઉમેરીશું, તો ફાઇવ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 માઇનસ કોસ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ, સોરી ચિહ્ન બદલીશું એટલે અસમતા બદલાશે. તો અહીં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4 ઉમેરીશું. 4 માઇનસ 1 3. તો સ્પષ્ટ છે કે આ 4 માઇનસ કોસ એક્સ સંવૃત 3/4 માં આવે, સંવૃત 3/4 માં આવે એટલે ગ્રેટર ધેન ઝીરો છે ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર માટે. તો આ પણ ધન છે અને આ પણ ધન છે. માટે એફ ડેશ એક્સ ગ્રેટર ધેન ઝીરો થવાનો બધો આધાર કોસ એક્સ ઉપર છે. એનો મતલબ કોસ એક્સ ગ્રેટર ધેન ઝીરો હોય તો આ બે પદ કૌંસ તો ગ્રેટર દેન ઝીરો છે જ, માટે આખો જે ગુણોત્તર છે તે ગ્રેટર દેન ઝીરો થવા માટે કોસ એક્સ ગ્રેટર દેન ઝીરો હોવું જરૂરી છે. હવે કોસ ગ્રેટર દેન ઝીરો હોય એવા આપણી પાસે બે ચરણ છે ઓલ એસટીસી પ્રમાણે. બે ચરણ કયા? બે ચરણમાં કોસ ધન છે તો પહેલું અને ચોથું ચરણમાં કોસ ધન છે. માટે એક્સનું મૂલ્ય પ્રથમ ચરણમાં એટલે વિવૃત અંતરાલ 0 થી પાઈ બાય 2માં હોવું જોઈએ, અથવા તો ચોથું ચરણ એટલે 3π/2 થી 2π માં હોવું જોઈએ. માટે એક્સ બિલોંગ્સ ટુ વિવૃત 0 થી π/2 યોગ વિવૃત 3π/2 થી 2π. તો આ અંતરાલમાં આપેલ વિધેય એફ એક્સ માટે એફ ડેશ એક્સ ગ્રેટર દેન ઝીરો થતું હોવાથી આ અંતરાલમાં એફ એક્સ ચુસ્ત રીતે વધે છે. હવે બીજા પ્રશ્નનો આન્સર આપીશું. એફ ડેશ એક્સ લેસ ધેન ઝીરો થવા માટે અગાઉની જેમ જ 2 પ્લસ કોસ એક્સ હોલ સ્ક્વેર ગ્રેટર દેન ઝીરો ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર માટે, સેમ એ પ્રમાણે 4 માઇનસ કોસ એક્સ ઇઝ ગ્રેટર દેન ઝીરો ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર માટે. તો એનો અર્થ કે બધો આધાર કોસ એક્સ ઉપર છે. આ ધન છે, આ ધન છે, પરંતુ કોસ એક્સ જો ઋણ હોય તો આખું જે ગુણોત્તર છે તે ઋણ મળશે. માટે જો કોસ એક્સ લેસ ધેન ઝીરો હોય તો એફ ડેશ એક્સ લેસ ધેન ઝીરો મળશે. હવે કોસ એક્સ લેસ ધેન ઝીરો હોય એવા બે ચરણ છે, બીજું અને ત્રીજું. એનો મતલબ એક્સ બીજા ચરણમાં હોય તો પાઈ બાય 2 થી π માં હોય, અને ત્રીજા ચરણમાં હોય તો π થી 3π/2માં હોય. તો બીજું અને ત્રીજું સાથે ચરણ દર્શાવવા માટે એક્સ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ π/2 થી 3π/2માં, એટલે કે બીજા અને ત્રીજા ચરણમાં કોસ એક્સ લેસ ધેન ઝીરો હોવાથી એફ ડેશ એક્સ લેસ ધેન ઝીરો મળશે. માટે આ અંતરાલમાં એફ એક્સ ચુસ્ત રીતે ઘટે છે. મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું.